जितना जिसके भाग्य में लिखा जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले शिवलहरी मेरे भोले के दरबार में सबका खाता है शिवलहरी के दरबार में सबका खाता है जितना जिसके भाग्य में लिखा वो जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है मेरे भोले मेरे भोले दरबार में हम सबका खाता है शिवलहरी के दरबार में हम सबका खाता है चाहे अमीर है चाहे गरीब हो उनको ये किस्मा चाहे गरीब हो चाहे अमीर हो सबको ये किस्मा सबकी बिगड़ी वो ही बना दे सबकी बिगड़ी वो ही बना दे सबका है भगवान बोले शिवलहरी मेरे भोले के दरबार में सबका खाता है शिवलहरी के दरबार में सबका खाता है सभी है उनके चौकीदार वो उनको चौकीदार राजा हो या रंक सभी है उनके चौकीदार देवों में वो महादेव है सरदार मेरे भोले शिवलहरी मेरे भोले के दरबार में सबका खाता है शिवलहरी के दरबार में सबका खाता है इतना जिसके भाग्य में मेरे भोले के दरबार में सबका खाता है शिवलहरी के दरबार में हम सबका खाता है
राजा हो या राम सभी ऊंट के चौकीदार। देवों में वो महादेव है भूतों के सरदार। थोड़ा ना थोड़ा ऊंचा थोड़ा भूत होता, 8000 भूत की टोली होती, 8000 भूत की टोली, अंगे विभूति सोड़ी शमशान की राख चोरी, इतने महान देव के भाई भाई जे मांगे वरदान आपी दे, बस तमे मांगो। चपटी भभूति है खजाना कुबेर का, एक चपटी भभूति मां खजाना कुबेर का, तुम विचार तो करो केम आपने कम काचा सा, आपने कोई मार्ग बतावनार नथी, रस्तो बतावनार नथी, अन संतो जे राह बतावे ए राह आपने जालवी नथी। संते परोपकारी आत्मा से, એટલે જીવનમાં આપણે જે કામ ક્રોધ ઈર્ષા સળ કપટ મારું તારું આ કચરો છે, આ કચરો પહેલા આપણે કાઢી નાખીને તારે એકદમ શુદ્ધ વાતાવરણ ઘરનું થઈ જાય છે। તો કચરો કાઢવા માટે આપણે બધા એક થવું પડે, એમનું એમ ના થાય। પૂંજારી બાપ થોડો એકલો શું કરવાનો, તમારે કચરો કાઢવા હોય તો બધા એક થવું પડે। ઘરમાં એક એક હાવાના પીછળાથી ઝાડ ઉભારીને તો વરાય ના, હાવેની કેવી રીતે બધે એક થઈ જાય અને બધું જોડકું બાંધીને સાવરની થઈ જાય, એ બધી હાવરની બધી ભેગી થઈને વારે તારે કચરો વરે। તેમ આપણે અનેક ધર્મનો સાર લો, અનેક સત્સંગ સંતોનો સત્સંગ સાંભળો અને ધાર્મિક બનો। કોઈ પણ ધર્મ તમે અપનાવો, કોઈ પણ ધર્મ અપનાયા પછી કોઈ પણ ગુરુના શરણે જાઓ, કોઈ પણ ગુરુના શિષ્ય બનો, ત્યારે આ તમારું વસ્તુ સાચી છે કે કઈ ખોટી છે તમને ખબર પડે। માટે ભોળાનાથથી મહાન દેવ આ કચરો પહેલો કાઢી નાખો ને તો હૃદય ભીતર આરસી મુખ દેખા ના જાય, મુખ તબહી દેખે જબ સુધી હૃદય બસાય, કામ કે પોતાનો દુભી દાદા પહેલા હૃદય ની અંદર પરમાત્મા નો વાસ, કેમ હૃદય ચોખ્ખું થાય ત્યારે તમને પરમાત્મા શું છે ખબર પડે। ત્યાં સુધી કોઈ દિવસ આ ભક્તિ શું વસ્તુ છે ખબર ના પડે, ઈર્ષા કરવી ભૂલી ના, નિંદા ના કરો, કોઈ ધર્મ ની નિંદા ના કરો, કોઈ દેવ ની નિંદા ના કરો, કોની પણ ઈર્ષા નિંદા તો કરતા જ નહીં જિંદગીમાં આ માનવ દેહ મળ્યો હોય તો। પછી આપણા મનુષ્ય દેહ કોટી જન્મના પુણ્યના પ્રતાપે મળેલો અવસર છે, માતા પિતાના પેઢીઓના પુણ્યથી પ્રતાપ થયો, આપણો માતા પેઢીના પુણ્યના પ્રતાપથી આ મળેલો દેહ અવસર આપને જેમ તેમ વેડફી નાખવું ના જોઈએ, આપને સારા સજ્જનતા રીતે સારા ગુણો ગ્રહણ કરવાની જરૂર છે, ખૂબ આપના પરિવારને સંસ્કાર સારા હાલવાની જરૂર છે, અને આપણે સારા સંસ્કાર હાલશો તો આપનો પરિવાર સારા માર્ગે જશે, આપણે વ્યસનથી રહિત રહેશું તારે આ પરિવાર આપણું વ્યસનથી રહિત રહેશે, આપને ભજન કરાવીશું તારે આપના દીકરા ભજન કરાવશે, આપને સંતોની સેવા કરશું તારે આપના દીકરા સંતોની સેવા કરશે, આપને માતા પિતાની સેવા કરતા શીખવશું તો આપના દીકરા માતા પિતાની સેવા કરતા થશે, આપને એને જેવા સંસ્કાર આપશો એવા આપણા દીકરાઓ તે પ્રમાણે વર્ષે। જીવનમાં વ્યસન કોઈ દિવસ દીકરાઓને લેવા ના દેવું, આ પહેલો નિર્ણય તમારો છે। ભોળાનાથની સાધના કરી, એ ભોળાનાથની સાધના કરતા એને ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા, અને ભોળાનાથ પ્રસન્ન થયા ને તો ભોળાનાથ કીધું કે બોલ અસુરે માંગ માંગ તારે જે જોઈએ તે આપી દો। અસુર કે મારે હું મારા ભાગમાં શું છે બાપુ, કે તારા ભાગમાં 4 લાખ રૂપિયા તને મળે છે, 1000 વર્ષ તપ કર્યું તું। એટલે ભોળાનાથ પ્રસન્ન થયા પછી આ વસ્તુ કે તારા ભાગમાં 4 લાખ રૂપિયા મળે છે, તું ખૂબ સુખી થઈ જાય, ખૂબ આનંદ થી જીવત વિસાવીશ, તારા પુત્ર પરિવાર આનંદ થી જીવશે, 4 લાખ રૂપિયા મળે છે લઈ લે બેટા, કારણ કે ભોળા કે દરબારમાં કમી કશું નહીં। તો હું કીધું કે મારા 4 વચન છે, એમાંથી 4 લાખ રૂપિયા મળે છે, હા મળે છે, પણ એક વાત સમજી લે, આ 4 લાખ રૂપિયા તને મળે છે ને, પણ તારા પાડોશી ને 100 લાખ રૂપિયા મળે છે, 100 લાખ રૂપિયા મળે છે એમ કીધું ને, એટલે મારે ભોળાના અખિલ બ્રહ્માંડ ના માલિક મારે વરદાન નથી જોઈતું, ઘેર આવીને ઊંઘી રહ્યો, મેં તપ કર્યું,
મેં ધૂપ દીપ કર્યું, ઘીના દીવા હું બાર્યા, મને 4 લાખ રૂપિયા મળે, મારા પાડોશી વારાને પાછળ પાડવા હારું તપ કર્યો તો પાછો મારો પાડોશી વારો મારા કરતા માલદાર અગર થાય, એને મને 4 લાખ મળે ને એને 6 લાખ મળે, આ મારે મંજૂર નથી ભોળાનાથ, એ પરમાત્મા એ મને મંજૂર નથી, મારે નથી 4 લાખ રૂપિયા જોઈતા. આખી રાત હું ઘીર્યો, ઊંઘમાં ઊંઘમાં અવરું ગોઠવી નાખ્યું. કેવું માંગ્યું કે પ્રભુ પરમાત્મા અખિલ બ્રહ્માંડના માલિક, મારા 4 વચન છે, એમાં એક વચન મારે એવું માંગવું છે કે મારી એક આંખ ફૂટી જાય અને મારા પાડોશીની 2 ફૂટી જાય એવું માંગવું છે. ભોળાનાથ કે આવું કેવું, એમ જ બનશે, મારું વચન છે, તપું કર્યું છે, કેમ શું છે? ભોળાનાથ કીધું કે જા તતા, એટલે પેલાના ઘેર આવીને એક આંખ જતી રહી અને બાજુ વાળા પાડોશીની 2 આંખ ફૂટી ગઈ, એટલે પેલા બાજુમાં રહ્યો એટલો બધો દુઃખી થાય, અરે અખિલ બ્રહ્માંડના માલિક, પૂર્વ જન્મમાં મારા એવા કેવા કર્મ હશે, હું કોનું ખોટું કર્યું હશે, હું કોઈનું બગાડ્યું હશે કે મારી અચાનક 2 આંખો જતી રહી, એટલો બધો દુઃખી થાય, એટલો બધો વેદના ખાય, એટલો બધો પીડાય, એટલે પેલો બાજુમાં રહ્યો ખુશ થાય કે એમ તને 6 લાખ રૂપિયા જોઈતા હતા, તને હજુ ખબર પાડું, તું શું સમજે, તપ મેં કર્યું મારા કરતા ફાયદો તને વધારે થાય એ મારે મંજૂર નહીં, હજુ તને ખબર પાડું, હજુ મારા ભોળાનાથ દાદા જોડે વચન બાકી છે કે પાછા નિર્જન વનમાં જ્યાં સુગંધી પુષ્ટિગમ મંત્ર બન્યો અને બાપા એ વચન તદાસ્તુપ જગાય અલગ નિરંજન બાપુ પ્રસન્ન થયા. અસુરે કે હા બાપુ, હજુ મારે એવું માંગુ છે કે મારા આંગણામાં 2 ફૂટનો ખાડો થવા જોઈએ અને મારા પાડોશીના આંગણામાં 80 હાથ ઊંડો ખાડો થવા જોઈએ, આવું માંગ્યું. ભોળાનાથ કીધું કે જા, થઈ ગયું, વરદાન આપી દીધું. ઘેર આવીને જો તો પેલાના ઘરના આંગણે નાના હરખો ખાડો 2 ફૂટનો અને એની બાજુમાં પેલાને 80 હાથનો ખાડો ઊંડો થઈ ગયો, તો એટલો બધો પેલો દુઃખી થાય અને બહુ યાદ કરે પરમાત્માને. એટલે જે વરદાન લેવા વાળો હતો ને એવો એક પેલા 80 હાથના ખાડામાં જઈને પડ્યો અને એની એક આખરી હારી હતી ને એ જતી રહી. પછી વિચારમાં પડ્યો કે ભોળાનાથ ખરેખર ભૂલે પડ્યો હોય એવું લાગે, એની મેં એક આંખ ફોડવા કીધી હતી, મારી 2 કામ ફોડી નાખી. ભોળાનાથ કોઈ દિવસ ભૂલ કરે? ભગવાન ભૂલ ના કરે. તો પેલો વિચાર કરે કે ભોળાનાથ શું છે, ભૂલ કરી શકે, મેં એની એક આંખ ખોલવા કીધી, મારી મારી 2 કામ ખોલી. ભોળાનાથ ભાઈ નિર્જન વનમાં જઈને યાદ કર્યું, ભોળાનાથ હે પરમાત્મા અખિલ બ્રહ્માંડના માલિક, મારી આંખ કેમ ખોલી? તો ભોળાનાથ કે મેં નથી ખોલી, એના ખાડામાં જઈને તું પડ્યો, તું પડ્યો ને એટલે તારી એક આંખ હતી ને જતી. પેલો અસુર કે હવે શું થાય, મારું વચન બાકી છે અખિલ બ્રહ્માંડના માલિક, એવું કરો કે મારે 4 લાખ રૂપિયા નહીં જોઈતા પણ મારે 1 આંખ હારી થઈ જાય એવું ખરું? તો ભોળાનાથ કે વાત એ બરાબર છે તારી, પણ તારી 1 આંખ હારી થાય તો તારા પાડોશીની 2 આંખ હારી થાય, તો એમ કકમ તો એમ જ થશે. અને તને કદાચ 2 આંખો આપું તો તારા પાડોશીને મારે 4 આંખ આપવી પડે, તો બીજી 2 વધારાને બિહાડું પડે. એટલે એક તો એક જ આંખ તારી હારી થશે આ જીવન માટે તું દુખી રહેવાનો. કેમ? કે ભોળાનાથના કુબેર કા ખજાના એના દરબારમાં ખોટ નથી પણ તને માંગતા ના આવ્યું. તને 4 લાખ રૂપિયા મળતા હતા તો પાડોશીને 100 લાખ મળતા હતા, તો પાડોશી વાળાની ઈર્ષા તું કરી એનું તને જલન થતું હતું. તને 4 લાખ રૂપિયા મળતા હતા ને એ તું ભોગવતો શાંતિથી, તો તને હું વાંધો હતો? એટલે કહેવાનો મતલબ એ છે કે ઈર્ષા નિંદા એ પોતાના પગમાં પડે, એટલે બીજાનું ખરાબ વિચારવાનું, બીજાનું આપણે નહીં, આપણે શું કરી રહ્યા એ આપણે, આપણે કયો ધર્મ અપનાવે છે, આપણે કોના શિષ્ય બન્યા છે, આપનો ગુરુ કોણ છે, આપનો ધર્મ કોણ છે, એ વિચારીને પગલું ભરવું. માટે ભોળાનાથના દરબારમાં કમી કસી કે નહીં. અને સંત પધારે એટલે સંત એ ભગવાનનું રૂપ છે, સંત એ ભગવાનનું રૂપ છે. તમે આ શરીરને ના જોશો, મને ના ઓળખશો, બાનું કોનું ધારણ કર્યું છે એને ઓળખો, આ ભગવાનનું બાનું છે, પરમાત્માનું બાનું છે. અને જેને જેને ભગવાન મળ્યા એ બાવાના રૂપમાં મળેલા છે, બાકી કોઈ હીરોના રૂપમાં મળ્યા નથી, કોઈ એક્ટરના રૂપમાં નથી મળ્યા, કોઈ સચિન તેંડુલકરના રૂપમાં નથી મળ્યા,
બાવાના વેશમાં પરમાત્મા મળેલા છે એટલે ભગવાનમાં ભગવાન છુપા હે એ માનવ તું પહેચાન. भगवा में भगवान सुपा है मानव तू पहचान. भगवा में भगवान सुपा है मानव तू पहचान. ભગવાન સુભાઈ માનવ તું પહેચાન એટલે બાણાને પ્રણામ કરો. બાણા બડા દયાલતા તિલક સાપા કો માલ કાલુ કહે છે અંદરે વેપામા ભોપાલ એટલે કહે છે નકલી રંગે કપડા રંગે નકલી રંગે કપડા રંગે એ સાધુ નહીં તાન મેરે બોલે मेरे भोले के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. मेरे भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में हम सबका खाता है. जाए जग है नादा
तेरा बनाया तुझको बनावे तेरा बनाया तुझको बनाए मानव नहीं शैतान मेरे भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है जितना जिसके भाग्य में लिखा जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है जो करने से होता है अच्छी करनी कर जहस तेरा ऐसे गावे बस सारू कर्म कर ले सारू भजन कर ले ये जगत ने अपनो नाम ने वाणी अमर रह जाए आवे गम में पुंजारी थई गया आप नरेश भाई एम नु तुम नरेश भाई लिख ले पण एम खरेखर नरेश दास लखवु जोए पण आपने लखवा में भूल करी नरेश दास साहेब लखाई पुंजारी ले वो भागशाली આ ગામ ની અંદર આજ પૂજા કરી રહ્યા છે આજે પરમાત્મા ના દરબાર માં એમનું નામ જમા થઈ ગયું ચંદુભાઈ મને તીડાયો મારી ઓળખાણ ચંદુભાઈ જોડે થઈ ચંદુભાઈ મને ખૂબ પ્રેમ ભાવથી તમારી અમારી ઓળખાણ કરાવી આપણ ચંદુભાઈ નો પણ મોટો ઉપકાર કહેવાય કારણ કે એના મને ઓળખતા તો હું ક્યાં આવવાનો હતો મને ઓળખાણ થઈ ને તો આ ગામમાં બધાને સત્સંગનો લાભ મળ્યો ભજનનો આનંદ થયો એટલે આને ઓળખવાની જરૂર છે ઓળખાણ કોણ કરાવે સંગ તમે મોદી સાહેબ ને બધા ઓળખો છો બરાબર ઓળખો છો પણ મોદી સાહેબ તમને ઓળખતા નથી જો મોદી સાહેબ તમને ઓળખતા હોય તો તમારું બધું કામ થઈ જાય તેમ ચંદુભાઈ મને ઓળખ્યા બાજી ચંદુભાઈ ને મેં ઓળખતો નતો તેમ આપણને માનવ સ્વયં બધા આપણે જાણીએ છીએ પણ અંદર બેઠો બેઠો બોલી રહ્યો એને આપણે ઓળખતા નથી અને એને જો ઓળખતા થઈ ગયા તો આ દુનિયામાં કસાઈ ખામી રહેવાની નથી તો એ જ મેન વાત છે બાહ્ય દાખલો આ તક આપ્યો એટલે જીવનમાં ઘરમાં કોઈ દિવસ વ્યસન ના લેવું તમે કોકને પણ સુધારો ને તો તમારી હાથ પેઢી ટરી જશે એક જ જણો દારૂ પીતો હોય એને તમે સુધારી લો તો એમની ઘરની હાથની પેઢી સુખી થઈ જાય તરી જાય તમે એક જ આ ગામનો એક જ ભગત બનીને બીજા ગામમાં જઈને ભજન કરી આવો તો આખા ગામનું નામ તારી દે કેમ કે આ સેવન્યા ગામનો ભગત હતો બહુ સરસ ભજન ગાયું સેવન ગામ સેવન્યા ગામના પૂજારી હતા સરસ બેઠા હતા અમારી જોડે નામ થઈ ગયું કેમ સેવન્યા ગામનું નામ પકા જાય એક જ જણ ભજન કરી આવે ને બીજા ગામમાં જઈને તો આખા નામનું ગામ નામ તારી લે અને એક જ જણો દારૂ પીને બીજા ગામમાં જઈને ચોરી કરી આવે તો આખું ગામનું નામ ડૂબાડી દે કે કયા ગામનો તો તપસેવન્યા ગામ એટલે આપણે આ સંસ્કારની વાત છે એટલે તમે એકને સુધારી દો તેમના ઘરની હાથની પેઢી ટરી જાય દારૂ કરાવે તારું દરવાજે મરાવે તારું એ કોઈ દિવસ સારું કાર્ય ન કરાવે એટલે તમારા દીકરાઓને તમે સુધારજો
આપની જિંદગી તો પૂરી થઈ ગઈ, પણ એમને વ્યસન ના માર્ગે ના ચડવા દેતા, કારણ કે એને ચડાવશો ને તો આપનું જે નામ બાપનું કમાયનું નામ છે ને એ ધોઈ નાખશે. કેમ કે આજનું દારૂ બધાને ઝેર છે, પેલા નું દારૂ બનતેલું ને તે થાક ઉતરવાનું બનતેલું, અમને નું દારૂ થાક લગાડવાનું, અમને દુકાને થી પીને આવે ને ઘેર આવતે ઉતરી જાય, અને પેલા નું દાદા એ આખું દાડી હલાકડું હાકે ને તો એક કોપ પી લેતા તો થાક ઉતરી જતો હતો. કેમ કે જાતે ઘેર ગાળતા હતા. એટલે જીવનમાં તારે ઝેર છે ને એ ઝેર છે. સમુદ્ર મથન થી તારા બધું નીકળેલું ભોળાનાથ વખતે, તે વખતે ભોળાનાથ કંઠમાં ગ્રહણ કરેલું ઝેર, એટલે તો કાળા થઈ ગયા હતા. કંઠમાં ઝેર ગ્રહણ કર્યું તો કંઠમાં રાખ્યું તો એટલે ભોળાનાથ કાળા થઈ ગયા હતા. આપના વાળા દારૂ પીવે તો મોઢામાં થોડું રાખે, ઉતારી જ પાડે, અને ભોળાનાથ ગળામાં નાખ્યું હતું ઝેર, અને આપણા મારા સ્વાગ કરી નાખ્યો. વ્યસન ને વ્યસન ને ટેન્શન, હા કોઈ દિવસ એવું ના જોઈએ. દારૂ કોઈ પીતા હોય તો બંધ કરજો, અમારા કહેવાની ફરજ છે મિત્રો. અને મેં તો ગુજરાત લેવાનું મારી જોડે સર્ટી છે આખું, વ્યસન મુક્તિ નું સર્ટી, અને મહંતી પંજો કાશી વિશ્વનાથ અને કબીર સાહેબ ના હજુર ઉદિત મુક્ત નામ નો પંજો છે. આજે અર્ધ નામ છે ને સાહેબ, એમનાથી પણ વગર ના આવડી લેતા એમનો મારી જોડે પંજો છે. હું એમનામ ગાદી નહીં ચલાવતો, એમનામ સત્સંગ નહીં કરતો, કારણ કે બહુ મોટું મને પદ આપેલું છે. એટલે હું વ્યસન વિશે હું કેમ બહાર દઈને કહું કે આજનો પરિવાર ઓછી ઉંમર માં જિંદગી બરબાદ કરીને પોતે ચલાયમાન થઈ જાય, અને 30-30 વર્ષની બેન દીકરીઓને રંડાપો ગુજારવાનો આવે. કેમ કે વ્યસન એટલું બધું ખરાબ છે, કારણ કે આજનું વ્યસન એટલે તમારો કેન્સર ના રોગ થાય, હૃદયનો હુમલો મારે, હૃદય અટક આવે, આંખ વેલી જાય, કાનમાં બેરાસ આવે, દાંત વેલા પડી જાય, માથાના વાળ ધોરા થઈ જાય, એનું કારણ વ્યસન નો પ્રભાવ. કારણ કે વિમલ કોઈ જોતું નતું, વિમલ વગર તો ચાલતું નથી, નોમ હો વિમલ પાડે, ખાવાનું હો વિમલ, આ બહુ અઘરું થઈ ગયું. એમ આ વ્યસન વધી ગયું આપણા સમાજમાં, એટલે વ્યસન જેટલું ત્યાગશો ને એટલું તમારો પરિવાર હારા માર્ગે રહેશે, તમારું નામ રહેશે, પોતાનું આરોગ્ય સારું રહેશે. હવારમાં વહેલા જગાડો, મા બાપને પગે લગાવો, અને પછી જે દેવી દેવતાને માનતા હોય એને પગે લગાવો, સંસ્કાર સારા આપો, તારા તમારા દીકરા સારા માર્ગે જશે, સારું નામ તમારું રાખશે, માટે દીકરાનો સંસ્કાર સારા હોય. નાનો છોકરો હોય એટલે જેમ વારવું હોય તેમ વરી શકે, પછી મોટો છોડ ઝાડનો થઈ જાય ને વારવા જાય તો ભાગી જાય. તો 20 વર્ષનો દીકરો થાય ને પછી કે તારા બાપને પગે લાગ, માં કે બાપ કે તારી મમ્મીને પગે લાગ, તો દીકરો એમ કે છે તું લાગી હતી પહેલી, એવું કહેશે. એટલે આપણે નાનેથી વારું પડે આપણા દીકરાઓના સંસ્કાર સારા આપો. વ્યસન નો પ્રભાવ બહુ વધી જશે. દારૂ કરાવે કારું, એ હારું કામ ના કરાવે, દારવા જે મરાવે તારું. જિંદગીમાં દારૂ પીવો ના જોઈએ, કારણ કે દારૂ કારે તેથી ઊંધું પાડે. તમને ખબર, મૂળા પરથી મૂળું પડે એ ઊંધું જ પડે, તમને ખબર કે આ મૂળવાની સીઝન આવશે, ઉપરથી પડે ને ઊંધું જ પડે. અને કેવી રીતે પડે, તમે આખું મૂળું વીની હાથમાં લઈને જોજો, તો એ મૂળું કે આવી રીતે મારો આકાર છે, એવી રીતે માટલું મૂકવાનું, એવું કે મૂળું આવી રીતે માટલું. અને મૂળું માટલા સેમ જ છે લાગે, એમ તમે અનુભવ કરજો. અને કે મેં આવી રીતે નવરૂથી નીચે પડ્યું છે, એટલે મૂળાનો એક પોનો રે, બધો પોનો ઉખડી પડે મૂળાનો. એ આપણું સૂચવે કે આવી મારી જેવી દશા તમારી ના થાય, એટલા માટે તમે ચેતો. અને આ દારૂ વાળા ને સાહેબ, એ તો એન્જિનિયર બનેલો હોય ને એ ગોથું મારી આવી, કેમ કે આ માટલા પર માટલું, અને એને પાછી બપોયાની ભૂંગરી, અને એમાં દદુડી પડે દર 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 દર. હારું વગર પટ્ટાનું મશીન, નહીં પટ્ટો, નહીં પેટ્રોલ નાખવાનું, નહીં ડીઝલ નાખવાનું, એમાં નીચે આગ જલે ને દળ 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 એમ પડે. અને એ દારૂ જે છે સાહેબ, એ તમે બાઇકમાં નાખો ને તો બાઇક હું ચાલે પાછી, વાહ, ડીઝલ પેટ્રોલ વગર એમને નાખી દઉં ને હરકતું તો એ ચાલે, એટલું બધું કામ કરે. એ દારૂ પહેલાના જમાનામાં અસલી વસ્તુ હતી, વગર ખાતરનું, વગર ફટકડીનો, થોરિયાના મોરવાની, ખાતરની, ગોરીઓની, તાવની, કશું નતું નાખતા, તે દારૂ હતું. એ દારૂ પીને કોઈ દિવસ મા બાપથી દીકરો જુદો નતો થતો, તમે અનુભવ કરજો. પહેલાના જમાનાના જે દીકરાઓ દારૂ પીધા ને દાયા વડીલો, એ દારૂ પીધા પછી એમના દીકરાઓ મા બાપ અને પત્નીથી જુદા નતા થતા,
ભેગા મરીને ઘર ચલાવતા હતા. હમણાંનો દારૂ પીવે એટલે બાપ થી જુદો, જુદું કાઢ્યા વાડું ભાગ કર્યા, ઓયડાના બે ભાગ પાડ્યા, અમને આ જુદું કરવાનું દારૂ બનાવ્યા, અને પેલાનું દારૂ ભેગું કરવાનું હતું. બધા ભેગા મળીને ચર સંસાર ચાલતો હતો. દારૂ એટલું કારું કામ કરાવે, એટલે મારા મિત્રોને કહેવાનું કે તમે એકબીજા મિત્રોને સુધારજો. મેં તો આજે ભાષણ કરીને જતો રહ્યો સત્સંગ કરીને, પણ તમે એકબીજાને સુધારતા રહેજો તો તમારું ગામનું નામ રોશન થશે. એક પરિવાર સુધરશે તો હાથ જણા સુધારશે. એક દારૂડીઓ હશે તો બીજા 10 જણને દારૂ પીતા કરી દેશે. અને તમે એક ભગત બનશો ને તો તમે 5 ભગત બનાવી શકો મિત્રો. એટલે તમે ખરેખર સજ્જનતા રીતે વ્યસનથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. દારૂ એટલે હું કઈ જેવી તેવી વસ્તુ નથી. દારૂ પીવાનું ખોટું નહીં કરતો, એનું ખોટું નહીં માનતો, પણ દારૂ પીધા પછી કાર્ય ખોટું કરે છે. કોઈની ચોરી કરે, પૈસા ના મળે તો દાગીના વેચે, મકાઈ વેચે, બેન દીકરીનું ગમે તે નુકસાની કરે, ખેતર માંથી કપાસ વીની પણ દારૂ પી આવે. આ દારૂ બહુ ખરાબ કામ છે. એ પીધા પછી બધું જ કરે માણસ, એવું ખોટું નહીં સમજું છે. દારૂ પીવા વાળો કોઈ દિવસ પોટલી છોડતો નથી. તમે અનુભવ કરજો, કોઈ પણ દારૂ પીતો હોય ને એવો કોઈ દાર પોથરી છોડવું નહીં. પાછળ થી મોર વર્ગ આવે, ઉપર ની ગોટ છોડવા ટાઈમ લાગે. હું તારે રિકોમ લેવાનો એટલે પાછળ થી મોર વર્ગ આવી જાય. પાછળ થી મોર વર્ગ ની પાછો થોડુંક ધરતી માતા ના આપે હેઠું, હે મા થોડું લો, એ થોડું ઘેટું પાણી પીવે. પાછું ઘેટું પાણી પીતો પીતો પાછો ઊંચી કરી બતાવ્યો પોથરી, એ અખિલ બ્રહ્માંડના માલિક તમે ધ્યાન રાખજો. એટલે દારૂ પીવાનો કોઈ દાર કુવામ પડ્યો મ ભર્યું ના પડે. એનો ભગવાન છે, એનો ઈશ્વર છે, એને આપે છે એટલે એની રક્ષા કરે. દારૂ પીવાનો કોઈ દાર ખોટું કાર્ય કોઈ દિવસ એવો પડે નહીં, સીધે સીધો ઘેર આવતો રહે. એટલે કહેવાનો મતલબ કે ચેતન તું પ્રામર, આ ચેતન આત્મા તું પ્રામર છે. એટલે તારા ઘટ ની અંદર ચેતન આત્મા બેઠો છે, એને તું શુદ્ધ હૃદયથી એને તું બગાડી શકે. આત્મા એવું કહે છે કે તારા માટે કામનું નથી, તો મન સાથે એની સરખામણી થઈ, તો મન સાથે સરખામણી થાય તો દારૂ પીવા વાળો કોઈ દિવસ એકદમ ઘટ 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 એમ પી નહીં જતો. કારણ કે મને એમને ઘણી એક્ટિંગો જોયેલી છે કે દારૂ પીવે ને કોથરી, તો કોથરી મોઢામાં થોડું એક ઘોટ ભરીને પછી થોડી વાર મોઢામાં રાખી મૂકે, અને રાખી મૂકીને પછી હું કે મન સાથે સરખામણી ચાલે. મહિવાર હું કે ખોટું છે, અંદર ની આવા દે, ખોટું છે, અંદર ની આવા દે, ખોટું છે, અંદર ની આવા દે. મન સાથે સરખામણી, અંદર વાળો આત્મા કે ખોટું છે, અંદર ની આવા દે. મન હું કે તને નહીં બધું, તને નહીં બધું, તને નહીં બધું. મારું વાળું આંખો મીચી જાય, શરમ લાગે, હવે અંદર વાળો સહન કરતો નથી આત્મા. કેમ કે યાર તું આ જઠર અગ્નિ નબળી પડે છે, પાચન શક્તિ મન થાય છે, હું પચાવી ના શકું, એટલે જે પચાવવામાં તકલીફ પડે એટલે અંદર વાળો સહન નહીં કરતો. એટલે ઘણી વાર પાછલી ગટર કારણ બદલે અગલી ગટર કાઢે, ઉલટીઓ કરે, પછી ઊંધો પડે, પણ શું કરે, સહન ના થાય. કેમ તો પોટલી બોલી કે મારા ભાઈ તું તો મને એક જ કાનું પાણી પીવે છે ને, પણ તારા એવા કાના પાડી દઉં ઘરાનો પેટનો કે તને તારા હગા વાળા સફરજન ને નારિયેળ ને વડા બનાવી લાવે ને તોય ઘરે ઉતરવા દે. કોથરી એવી બોલી કેવા, તું તો મને એક જ કાનું પાડ્યું, પણ તારા જેવા હજાર કાના પાડી દઉં કે તને ઉતરવા ના દઉં ઘરે, અને મારી કઈ તોલ પર કિંમત થશે, વજન પર હું વેચાઈશ, પણ મારી કોથરી જેટલી કિંમત તારી ન થાય. માટે મારી કોઈ કિંમત થશે એટલે કોથરીઓ વીની વીની તોલ પર વેચી આવે ને એનો ભાવ થાય, પણ આપનો કોઈ ભાવ થાય નહીં. એટલે માટે દારૂ ના પીવો, દારૂ કોઈ દિવસ પીવો જ નહીં. કાઠિયાવાડમાં કોઈ બેન દીકરીઓ છે ને દારૂ બહુ પીતો હતો, એનો ઘરવાળો 2 એકર જમીન રાખેલી, તો દારૂમાં દારૂ 2 એકર જમીન વેચી ખાઈ ગયો. થોડો થોડો સમય વધતો ગયો અને 4-5 એક બકરા હતો એ જુગારમાં વેચી દીધા. પછી પાછું બીજું કામ આવ્યું બીમારી, એમાં ભેંસ વેચી દીધી, બધું વેચી ખાઈને ગુજરી ગયો. ટીબી નો રોગ થયો, કેન્સર નો રોગ થયો, એ ભાઈ મરી ગયો. 35 વર્ષની ઉંમરમાં
બેન ને ઠંડા પો ગુજારવામાં આવ્યો અને મરણ પથારી પડેલો આ દે. એટલે મર્યા પછી એની પાડોશી ની બહેનો આવે વિચાર કરે કે પેલા પેલા બેન નો ઘરવાળો ગુજરી ગયો અને આ બેન રડતી કેમ નથી. એટલે પાડોશી ની બહેનો રાહ જોઈ જોઈ જોવા ગયો બેન જોડે એના પતિ મરણ પથારે પડેલો ત્યાં બેઠા બેઠા માથે હાથ મૂકીને વિચાર કરે રડતી નથી કોઈ બાબતે. એટલે પાડોશીની બેનો રાહ જોઈ જોઈને આવીને કહે કે બેના તારો ઘરવાળો ગુજરી ગયો તું રડ ને. તો પેલી બોન મૂકી કે હું નામ રહીને રડું. શું નામ લઈને રડું? કદાચ આ ભેંસો હેસો રાખી મૂક્યો હોય તો મને લાગણી થાત. કદાચ આ બકરા રવા દીધા હોય તો મને લાગણી થાત. એક એક બે એકર નું ખેતર હતું વેચીને ટીવી નો રોગ થયો બધું નવરો થઈ મરી ગયો. આનું નામ હું લઈને રડું? તો પેલી પાડોશીની બેન કે એવું ના ચાલે રડવું પડે. તો પેલી પાડોશીની બેન પેલી હું કે તું પેલી રડી પડ તો હું રડવા લાગુ કે તું પેલી રડ પછી અરે પણ તારો પતિ છે અમે કેમ નું રડીએ કે ના મેં ના રડ્યું મને હું જ પડે એમાં રડવાનું. તો પછી પેલી પાડોશીની બહેનો કે તું ખાલી ઉકારો કરે લે અમે રાગ પૂરી આવી. તો પેલી બોન કે આવું નામ લઈને હું રડું? કશું રવા દીધું હોય તો નામ લઈને રડું કે હવે તું કોઈ દાડ ભેંસો ચરાવવા ગયો હોય તો મને લાગણી થાત હે મારો ભેંસો નો ચરાવનારો એવું કરી રડ. પણ ભેંસો કોદી ચારવા નહીં ગયો. બકરા ચરવા ગયો હોય તો મને લાગણી થાત કે મારા બકરા નો ચરાવનારો એવું નામ લઈને રડું. હવે હું નામ લઈ કે તારા વિના જુગાર કોણ રમવા જાશે એવું નામ લઈ. તારા વિના દારૂ કોણ પીવા જશે આવું નામ લઈ રડું. હું ના રડું કેમ? કે મારા માટે મારા દીકરા માટે કશું રાખ્યું નથી. તો આવું બધું કરી કરીને આપણે ખાલી થઈને મરી જઈએ ને આપણે જતા રહીએ તો આપણા દીકરા આપણી પાસે ના રડે આપણી પત્ની પણ આપણને યાદ ના કરે. એટલે આપણે કોઈ દિવસ દારૂ પીતા ના. જે પીતા હોય તો તમે બધા વડીલો થઈને એક એક ભગત બનાવજો એક એક જણને સુધારજો અને સારું કર્તવ્ય કરજો. અને દર સોમવારે અહીંયા અઠવાડિયામાં એકવાર પણ અહીંયા મંદિરે સ્થાપના પર આવજો ભોળાનાથના દર્શન કરજો. એની ચરણોમાં જઈને કંઈક પણ તમે માગણી કરજો કે અમારું દુઃખ દૂર કરો બાપા અમને સુખ ભરપૂર કરો આશા પૂરણ કરો બસ અમારા દુઃખ દરિદ્રો હરી લો અને અમને કઈ આદિ વ્યાધિ ઉપાધિ ની પણોતી માંથી મુક્ત કરો. હે પ્રભુ પરમાત્મા ભોળાનાથ હું તમારા નામને કદી કાળ ભૂલું નહીં. આવી રીતે તમે પ્રાર્થના કરો ભોળાનાથ ના મંદિરે તો ભોળાનાથ હંમેશા આપની મનોકામના પૂર્ણ કરશે. માટે સદગુરુ ના પ્રેમી સજ્જનો આજે અમને સાંભળ્યા આપ મારી ખૂટી ખૂટી ભાષામાં કઈ બોલાય હોય તે આપ ક્ષમા કરશો. કારણ કે અમે પહેલી વાર આવ્યો એટલે મને હાસ્ય મનોરંજન ની વાત કરી નહીં ખાલી માર્મિક સત્સંગ લીધું છે અને ફરી નેક્સ્ટ ટાઈમ માં આપણે આવીશું ને માલિકે ભોળાનાથ ભેગા કરશે તો કેવળ હાસ્યનો ખજાનો લઈને આવીશું. કારણ કે એમ વાતાવરણ પ્રમાણે મારે થોડીક માર્મિક વાતો કેવી પડી. પણ ખરેખર આપણે સજ્જનતા સમજણ વર્ગ બેઠો છે એટલે સજ્જનતાની વાત કરી. હવે આપણે આપણા શિલ્પાબેન છે એ પણ આપણને સરસ એમના ભજન રજૂઆત કરશે અને સેવા આરતી તો તમે પછી પ્રભુ પરમાત્મા નો જોડે પ્રસાદ પણ ધરાઈ દો તો વધારે સારું. તો તમારી પરમાત્મા એ જોલી ભરદેશે કોઈ દિવસ તમારી જોલી ખાલી ના રહે. એટલે સદગુરુ ના પ્રેમી સજ્જનો ખૂબ ભક્તિ ના માર્ગે ચાલો. કલાકાર મિત્રો પોતપોતાના સ્થાન ગ્રહણ કરે અને ખૂબ મારા એવા અમારા પૂજારી સાહેબ ને ચંદુભાઈ સાહેબ ને અમારા સરપંચ સાહેબ ને બધાને મારી નમ્ર વિનંતી છે કે આપ તમારા દર્શન કર્યા આપ તમારા ગામમાં હું આવ્યો છું તો અમારા ઝૂંપડે તમે મહેમાન થાવ એવી મારી પ્રાર્થના છે કે એક દિવસ આપણે બોલેલી તે આપણે કકરોલિયા સતનામ ટેકરી તો એક દી તમે અમારે મંદિરે પણ પાવન પગલા કરો એવું મારો તમને આદર્શ છે હૃદયથી. કારણ કે મેં છે ને સેવાનું કામ કરું છું. મારી લાઈન ડોક્ટરી લાઈન પણ છે આયુર્વેદિક લાઈન છે લોક સેવાનું કામ ચાલે છે. હવે પહેલા 3 વાર ભરતો તો હવે શનિવાર અઠવાડિયામાં 1 વાર આવું છું અને મને પણ દયા ગુરુ મહારાજની છે એટલે લોક સેવા કરું છું. આયુર્વેદિક ડોક્ટર પણ છું એટલે સદગુરુના પ્રેમી સજ્જનો એ પણ સેવાનો તમે લાભ લઈ શકો છો. તો આ પરમાત્માના દરબારમાં ખજાના કુબેરતા સેવા આરતી ભોગ પ્રસાદ તૈયાર કરશો એટલે કે છે